હાર્દિક પટેલે કર્યો રોડ શો મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર માટે જામનગર ખાતે ઉમેદવારના રોડ શોમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાના આરે છે ત્યારે ચૂંટણીના પ્રચાર માટે માહોલ પણ જામ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક કરવામાં આવી રહ્યા છે, રોડ શો કરવામાં આવી રહ્યા છે અને મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે અને મતદારોને અપીલ પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગર શહેર વોર્ડ નંબર 12ના મહાનગરપાલિકાના ઉમેદવાર અલ્તાફભાઈ ખફી દ્વારા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હતા. લોકોને મત આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ રોડ શોના અંતે હાર્દિક પટેલ દ્વારા પ્રેસ સંબોધન કરવામાં આવી હતી, જે પ્રસંગે કોંગ્રેસના નેતા વિક્રમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા ખાતે ઉમેદવારના રોડ શોમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેતા મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ હતા, રિટાયર થયેલા હોય એ લોકો સાથે બેસીને નક્કી કર્યું છે કે જામનગર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બરોડા, સુરત જેવા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સુવિધાને લઈને ઘણી બધી ચિંતાઓ છે. પરંતુ અમદાવાદની અંદર માની લીજીએ કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે, પરંતુ જામનગર જેવા વિસ્તારની અંદર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તૈયાર કરવા માટે દરેક વોર્ડની અંદર તિરંગા હોસ્પિટલ શરૂ કરવામાં આવશે, જેના કારણે કોઈકને પ્રાથમિક સુવિધા પોતાના વોર્ડમાં જે લઈ શકે. સાથે સાથે અત્યારે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં સારું શિક્ષણ મળે, પરંતુ તમે અને હું જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતમાં એક પણ સારી સરકારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નથી બની. તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે પોતાના વચનપત્રમાં, પોતાના શપથપત્રમાં કે આવનારા દિવસની અંદર કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે તો ચોક્કસપણે શહેરી વિસ્તારની અંદર કોર્પોરેશન સંચાલિત ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બનાવવામાં આવશે, જેમાં ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ ફ્રીમાં આપવામાં આવશે. માત્ર ફ્રી આપવાની વાત નથી, પરંતુ શિક્ષણ, હેલ્થ જેવા મુદ્દાઓ એ જનતાની પ્રાથમિકતા હોય છે. સરકારને જે ટેક્સ જનતા આપે છે, ટેક્સના પૈસાથી સરકાર જનતાને પ્રાથમિક સુવિધાઓ આપે, જેમાં પાણી, સારું શિક્ષણ, હોસ્પિટલની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, રોડ રસ્તા, ગંદકી, આ બધું હટાવીને આપણે સૌ જાણીએ છીએ કે જામનગરની અંદર ગંદકી કેવા પ્રકારની છે. ઘણા વિસ્તારોની અંદર, જામનગરની અંદર ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ છે. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે જે વચનપત્ર, જે શપથપત્ર મૂક્યું છે, એ વચનપત્ર અને શપથપત્ર જામનગરની જનતા માટે ક્યાંક ને ક્યાંક આવનાર દિવસમાં સુખાકારી લાવશે. કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે, કોંગ્રેસ પાર્ટી દેશની જનતા માટે અને જે રીતે આઝાદીની લડાઈ અમે લડીએ, એવી જ રીતે આવનારા દિવસની અંદર મા ભારતીના તમામે સંતાનને સુખી અને સમૃદ્ધ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સતત પ્રયાસ કરશે. જે રીતે જામનગરના 72 ઉમેદવારો 62 જે રીતે 64 ઉમેદવારો જામનગરની જનતાની વચ્ચે અમે મૂક્યા છે, ગઈ વખતે અમે ખૂબ નજીવા માર્જિનથી ક્યાંક ને ક્યાંક એવું માનીએ કેમ કે ઘણા બધા પ્રયાસો સત્તાએ પોતાની મનમાની પ્રમાણે કર્યા હતા, પરંતુ અમે એવા ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છીએ કે 40+ કોંગ્રેસ પાર્ટી અહીંયા કોર્પોરેટરો જીતે અને પોતાનું શાસન બનાવીને જામનગરની જનતાની વચ્ચે એક એવું ઉદાહરણ પેશ કરે જે ઉદાહરણ છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું. આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા મેયર તરીકે ચાલુ છે, પરંતુ જે જામનગરની પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એ બાબતે એ લોકો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. અમારા ધારાસભ્યએ જામનગર મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વિવિધ વિસ્તારની અંદર જનસંપર્ક યાત્રા કરીને આપ સૌની વચ્ચે રૂબરૂ થવાનો મોકો મળ્યો છે. હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ, વિરોધ પક્ષના નેતા કોર્પોરેશનમાં, જેને સતત 5 વર્ષ સુધી જામનગરના લોકોનો સવાલ, અવાજ બધું જ ઉફાવડવાનો પ્રયાસ કર્યો એવા અલ્તાફભાઈ, અમારા યુવાન સાથી અઝીમભાઈ, કલ્પેશભાઈ, સમગ્ર ગુજરાતની અંદર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રયાસ જે તે મહાનગરપાલિકાની અંદર લોકોનો અવાજ ઉઠાવવાનો અને લોકોના મુદ્દાઓને સચોટ રીતે લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. જામનગરની અંદર કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે આવનારા દિવસમાં જો જામનગરમાં કોર્પોરેશનનું શાસન બને તો સૌ પ્રથમ
જામનગરની જનતા માટે ફ્રી પાર્કિંગ ઝોન અને ફ્રી વાઈફાઈ ઝોન તૈયાર કરવામાં આવશે. આ એટલા માટે મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવાનો અમે પ્રયાસ કરીએ છીએ, કેમ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાના શાસન દરમિયાન માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ માત્ર વચન નહીં પરંતુ શપથપત્ર લોકોની સમક્ષ મૂક્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ જામનગરને લઈને જે ઉમેદવારો નક્કી કર્યા છે, તમામ ઉમેદવાર શિક્ષિત ભણેલા ગણેલા લોકો માટે કામ કરી શકે એવા, લોકો માટે અવાજ ઉપાડી શકે એવા, પોતપોતાના વોર્ડમાં કામ કર્યું હોય એવા અને કોંગ્રેસ પાર્ટીના વફાદાર યુવાનોને જામનગરની જનતાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે જામનગરના મુખ્ય પ્રશ્નોમાંનો એક પ્રશ્ન પાણી અને જે સમયસર પાણી નથી મળતું, સારું પાણી નથી મળતું તેને લઈને કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચોખ્ખું અને સારું પાણી ન મળે, જો અમે જામનગરની કોર્પોરેશનના શાસનમાં આવીશું તો અમે આવનારા દિવસની અંદર જ્યાં સુધી ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી પાણી ઉપરથી વેરો હટાવી દેવામાં આવશે. જામનગરની જનતા માટે મિલકતવેરાને લઈને પણ જે રીતે મિલકતવેરાના નામે અસંખ્ય પૈસા મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો જોડેથી લેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે આવનારા દિવસની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન જામનગરની અંદર બને તો મિલકતવેરાની અંદર 50% સુધીની છૂટ આપવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે કોર્પોરેશન સંચાલિત જામનગરની અંદર એક પણ હોસ્પિટલ નથી અને તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીએ અસંખ્ય ડૉક્ટરો સાથે બેસીને, સારા સારા અધિકારીઓ સાથે બેસીને, જે પહેલાં અધિકારીઓ હોય અથવા રિટાયર થયેલા હોય એ લોકો સાથે બેસીને નક્કી કર્યું છે કે જામનગર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બરોડા, સુરત જેવા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સુવિધાને લઈને ઘણી બધી ચિંતાઓ છે. પરંતુ અમદાવાદની અંદર માની લીજીએ કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે, પરંતુ જામનગર જેવા વિસ્તારની અંદર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તૈયાર કરવા માટે દરેક વોર્ડની અંદર તિરંગા હોસ્પિટલ શરૂ કરવામાં આવશે, જેના કારણે કોઈકને પ્રાથમિક સુવિધા પોતાના વોર્ડમાં જે લઈ શકે. સાથે સાથે અત્યારે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં સારું શિક્ષણ મળે, પરંતુ તમે અને હું જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતમાં એક પણ સારી સરકારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નથી બની. તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે પોતાના વચનપત્રમાં, પોતાના શપથપત્રમાં કે આવનારા દિવસની અંદર કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે તો ચોક્કસપણે શહેરી વિસ્તારની અંદર કોર્પોરેશન સંચાલિત ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બનાવવામાં આવશે, જેમાં ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ ફ્રીમાં આપવામાં આવશે. માત્ર ફ્રી આપવાની વાત નથી, પરંતુ શિક્ષણ, હેલ્થ જેવા મુદ્દાઓ એ જનતાની પ્રાથમિકતા હોય છે. સરકારને જે ટેક્સ જનતા આપે છે, ટેક્સના પૈસાથી સરકાર જનતાને પ્રાથમિક સુવિધાઓ આપે, જેમાં પાણી, સારું શિક્ષણ, હોસ્પિટલની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, રોડ રસ્તા, ગંદકી, આ બધું હટાવીને આપણે સૌ જાણીએ છીએ કે જામનગરની અંદર ગંદકી કેવા પ્રકારની છે, ઘણા વિસ્તારોની અંદર જામનગરની અંદર ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ છે. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે જે વચનપત્ર, જે શપથપત્ર મૂક્યું છે, એ વચનપત્ર અને શપથપત્ર જામનગરની જનતા માટે ક્યાંક ને ક્યાંક આવનાર દિવસમાં સુખાકારી લાવશે. કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે, કોંગ્રેસ પાર્ટી દેશની જનતા માટે અને જે રીતે આઝાદીની લડાઈ અમે લડીએ, એવી જ રીતે આવનારા દિવસની અંદર મા ભારતીના તમામે સંતાનને સુખી અને સમૃદ્ધ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સતત પ્રયાસ કરશે. જે રીતે જામનગરના 72 ઉમેદવારો 62 જે રીતે 64 ઉમેદવારો જામનગરની જનતાની વચ્ચે અમે મૂક્યા છે, ગઈ વખતે અમે ખૂબ નજીવા માર્જિનથી ક્યાંક ને ક્યાંક એવું માનીએ, કેમ કે ઘણા બધા પ્રયાસો સત્તાએ પોતાની મનમાની પ્રમાણે કર્યા હતા, પરંતુ અમે એવા ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છીએ કે 40+ કોંગ્રેસ પાર્ટી અહીંયા કોર્પોરેટરો જીતે અને પોતાનું શાસન બનાવીને જામનગરની જનતાની વચ્ચે એક એવું ઉદાહરણ પેશ કરે જે ઉદાહરણ છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું. આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા મેયર તરીકે ચાલુ છે, પરંતુ જે જામનગરની પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એ બાબતે એ લોકો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. અમારા ધારાસભ્ય વિક્રમભાઈ હોય, માની લો જામનગર જિલ્લાના જે બીજા ધારાસભ્ય હોય, અમારા વિરોધ પક્ષના નેતા હોય કે જામનગરની આખી ટીમ હોય, એ આખે આખી ટીમ જામનગરની જનતા માટે વિવિધ પ્રયાસો કરતા રહેશે જેથી કરીને જામનગરની જનતાને કંઈક સારું મળે.
તો આ બધા મુદ્દાઓને લઈને અમે લોકો સતત પ્રયાસ અને પ્રચાર કરી રહ્યા છીએ. આજે જામનગરની અંદર રોડ શો બાદ અત્યારે નવા ગામની અંદર સભા છે. રાત્રે અમારા વોર્ડ નંબર 1 અને 2ની એક સંયુક્ત સભા છે. તો અમારા પ્રયાસો છે કે જામનગરની જનતાને આવનારું ભવિષ્ય સારું મળે. બહુ બધી વખત આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, પરંતુ એમાંથી જે પ્રાથમિક સુવિધાઓને લઈને ચિંતા હોય, જે પ્રાથમિક સુવિધાઓને લઈને જે સવાલો હોય, જે સવાલો અને ચિંતાને દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે, તો અમને લાગી રહ્યું છે કે આવનારા દિવસની અંદર કોર્પોરેશનમાં 40+ સીટો સાથે કોંગ્રેસનું શાસન બનશે. બે ઉમેદવારો આપણા ટેકનિકલ કારણ